वेलकम टू टिक क्यू आर टैक्स क्वेरीज एंड रिप्लाइज ना आ यूट्यूब चैनल पर हूँ तमारू शेखर शाहणी चार्टर्ड अकाउंटंट स्वागत करूँ छूँ। आजनो सवाल आईटी प्रोफेशनल पुणे थी एक जने पूछेलो छे। एमनो सवाल एम छे कि मारी सैलरी 2 लाख रुपया पर मंथ छे अने मारी 40 लाख रुपयानी डिपॉजिट बैंक में छे जेना पर मने लगभग 2.5 लाख रुपया इंटरेस्ट मळे छे। आ 2.5 लाख पर मारे हाईएस्ट स्लैब एटले 30% थी टैक्स भरवो पड़े छे, तो शुं हूँ एवं टैक्स प्लानिंग करी सकूँ के आ 40 लाख रुपयानी डिपॉजिट हूँ मारा वाइफ ने के मारा मम्मी ने गिफ्ट करी नाखूँ कि जेने कारणे ए इंटरेस्ट इनकम मारा मा इन्क्लूड थशे नहीं अने ए लोकोने टैक्स थशे। आना उपर मने तमे सवाल सलाह आपजो। હવે આમાં 2 સવાલ છુપાયેલા છે। એક તો એ મમ્મીને કે વાઇફને જે પૈસા ડિપોઝિટ આપવાના છે એમ એની સામે કન્સિડરેશન કંઈ લેતા નથી, તો એ ગિફ્ટ થઈ, સો શું આ ગિફ્ટ ટેક્સેબલ છે? તો ના, ગિફ્ટ ટેક્સ એક્ટ જે 1 ઓક્ટોબર 1998થી એબોલિશ કરી દીધેલો છે એટલે એના પર હવે ગિફ્ટ ટેક્સ ભરવાનો કંઈ સવાલ નથી। હવે બીજો સવાલ એ છે કે આ ઇન્ટરેસ્ટ ઇન્કમ જે થશે એમના વાઇફને કે એમના મધરને, તો એ શું એમના એમનામાં જે ટેક્સ ભરવો પડશે એ લોકોને? તેમાં એવું છે કે જો વાઇફને ગિફ્ટ આપે તો એમાં ક્લબિંગ પ્રોવિઝન એટ્રેક્ટ થાય છે, અને ક્લબિંગ પ્રોવિઝન એટલે કે એ આઈટી પ્રોફેશનલ ભાઈના ઇન્કમમાં જે ઇન્ટરેસ્ટ ઇન્કમ એમના વાઇફને મળશે એ ક્લબ થશે, એમાં ઇન્ક્લુડ કરવું પડશે અને એમને ટેક્સ ભરવો જ પડશે, એટલે એમાં ટેક્સ પ્લાનિંગ થયું નથી। પણ જો એ એમના મધરને એ ગિફ્ટ આપે તો એમાં એ ટેક્સ પ્લાનિંગ બરાબર છે, કારણ કે મધરને ગિફ્ટ આપવાથી એમના આઈટી પ્રોફેશનલ ઇન્ડિવિજ્યુઅલના ઇન્કમમાં એ ક્લબ થશે નહીં, અને એમના એમના મધરના ઇન્કમમાં એટલે એમનું જો બીજું કંઈ ઇન્કમ હોય તો એમાં એડ થશે અને એના પર ટેક્સ થશે। સપોઝ એમનું બીજું કંઈ ઇન્કમ નહીં હોય તો 2.5 લાખ રૂપિયા એ ટેક્સ લિમિટની અંદર છે એટલે એમને કંઈ ટેક્સ ભરવો પડશે નહીં, તો આ ટેક્સ પ્લાનિંગ એ બરાબર બેસે છે। તો મને એમ લાગે છે કે મેં તમારા સવાલનો સંતોષકારક જવાબ આપેલો છે, તો પણ તમે હજુ કોઈ શંકા હોય તો તમે પૂછી શકશો। હું ફરી એકવાર તમારું અમારા યુટ્યુબના ટેક્સ ક્વેરીઝ એન્ડ રિપ્લાયસ ચેનલ પર સ્વાગત કરું છું। અમારી પ્રોફેશનલની ટીમ છે એ તમારી જુદી જુદી ભાષામાં તમે જે સવાલ પૂછશો એના એ જ ભાષામાં તમને જવાબ મળશે, જેમ કે ગુજરાતી, મરાઠી, હિન્દી, ઇંગ્લિશ, કોંકણી, ઉર્દૂ, મલયાળમ, આસામી, એમ જુદી જુદી ભાષામાં અમે તમારા સવાલના જવાબો આપીશું। ફરી એકવાર સ્વાગત કરું છું અને તમને આશા રાખું છું કે તમને સંતોષકારક જવાબ અમારો મળ્યો છે। ધન્યવાદ।